आ समीकरण नी छे LHS साइड लेफ्ट हैंड साइड और आ छे समीकरण नी RHS साइड એટલે કે રાઈટ હેન્ડ સાઈડ. હવે બંને બાજુ પરમાણુની સંખ્યાની ગણતરી કરીએ. LHS માં મેગ્નેશિયમ 1, જ્યારે RHS માં પણ મેગ્નેશિયમ 1, LHS માં કાર્બન 1, RHS માં પણ કાર્બન 1, LHS માં ઓક્સિજન 3, જ્યારે RHS ની અંદર ઓક્સિજન 3, LHS માં હાઇડ્રોજન 1, જ્યારે RHS માં હાઇડ્રોજન 2, LHS માં ક્લોરિન 1, જ્યારે RHS માં ક્લોરિન 2. તમે જોઈ શકો છો કે લગભગ પરમાણુ સંતુલિત છે. મેગ્નેશિયમ મેગ્નેશિયમ, કાર્બન કાર્બન, ઓક્સિજન ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરિનને જ સંતુલિત કરવાના છે. તો જો RHSની અંદર પાણીમાં કેટલા હાઇડ્રોજન છે? 2. તો LHSમાં હાઇડ્રોજન આગળ 2 લખીએ. હાઇડ્રોજન આગળ 2 લખતા હાઇડ્રોજન તો 2 થયા, પણ ક્લોરિન પણ 2 થઈ ગયા. એટલે કે હાઇડ્રોજન 2 પ્લસ ક્લોરિન પણ 2, બંને થઈ ગયા સંતુલિત. આ સમીકરણ તમારું સંતુલિત થઈ ગયું.